યુનિટ 5 એન્ટ્સ. એન્ટ્સ એટલે કે કીડીઓ. ટેન્થની અંદર તમે સપ્લિમેન્ટરી રીડિંગમાં હની બીસ વિશે જોયું હશે કે હની બીસ કેવા પ્રકારની હોય છે, એમનો હની કંભ કયા ટાઈપનો હોય છે, એ કેવી એક્ટિવિટી કરે છે. એટલે કે એ જ રીતના અહીંયા એન્ટ્સ વિશે આપેલું છે કે એન્ટ્સ શું કરે છે એના વિશે છે જોઈએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. કે following behavior એટલે કે જે કીડીઓ વર્તન કરે છે એ વર્તનને જોઈને, બિહેવિયર એટલે વર્તન એમ કે એ નોટિસ કરે છે એટલે જોઈ છે નિહાળીને, બાય ધ સાયન્ટિસ્ટ કે એક વૈજ્ઞાનિકે, હુ વોઝ મેકિંગ એ સ્ટડી ઓફ એન્ટ્સ કે એણે કીડીઓ જે વર્તન કરે છે એના વિશે અભ્યાસ કર્યો. એ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન એ પીટ કે એણે અભ્યાસ કર્યો હતો એની અંદર એ શું જોઈ છે કે એ નંબર ઓફ એન્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓ વેર ડાઉન ઇન એ પીટ. પીટ એટલે ખાડો, કે ખાડાની અંદર એ ઘણી બધી કીડીઓ છે, મંકોડા છે એને જોઈ છે. વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇસ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ કે એઓએ શું કર્યું હતું, ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇસ. ફ્લાઇસ એટલે કે જે માખીઓ, અમુક પ્રકારની માખીઓ હોય કે જેની પાંખ હોય, નાની નાની માખીઓ હોય છે એની વાત કરવામાં આવેલી છે. એન્ડ અધર ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ, જીવડાઓ એમ, એ કીડીઓનો ખોરાક હોય છે. કે આપણા ઘરની અંદર પણ આપણે જોઈએ કે કંઈ પણ કણ પડેલો હોય તો એ ખેંચીને લઈ જતી હોય છે કીડીઓ. એટલે કે એવી જ રીતના કે કોઈ પણ ઇન્સેક્ટ્સ હોય, ફ્લાઇસ હોય, એ પણ મૃત્યુ પામેલું હોય કે એને મરી ગયેલું હોય તો એને ખેંચીને લઈ જતી તમે જોઈ હશે. એટલે કે એ રીતના કે કેટલાક માખીઓ અને કેટલાક ઇન્સેક્ટ્સ છે એ પોતાના ખોરાક માટે ખોરાક બનાવીને એ લોકો લઈ જતા હોય છે, એટલે કે મારી નાખતા હોય છે. ધ એન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધીઅર એન્ટી હિલ કે એ જે ફ્લાઇસ છે અને ઇન્સેક્ટ્સ છે એને મારી નાખે છે ખોરાક માટે. પછી એ લોકો શું કરતા હતા, ધ એન્ટ્સ બિગન ફેચિંગ. ફેચિંગ એટલે લઈ જવું એમ, કે એ લોકોએ હવે લઈ જવાની શરૂઆત કરે છે. ધ સ્મોલ બિટ્સ એટલે કે નાના નાના કણો કરીને, ટુકડા કરી નાખે છે અને પછી એ લોકો લઈ જતા હોય છે. ઓફ ધીસ ઇન્સેક્ટ્સ કે જે મારી નાખવામાં આવેલું હતું જીવડું એના નાના ટુકડા કરી નાખે છે અને પછી એને એ લોકો ફેચિંગ કરે છે એટલે કે લઈ જાય છે. અપ ટુ ધીઅર એન્ટી હિલ, એન્ટી હિલ એટલે કે કીડીઓનો રહેવા માટેનો જે રાફડો હોય છે કે જે ઘર હોય છે કીડીનું, ત્યાં એ ખેંચીને લઈ જવા કે દર સુધી એમ. એન્ટી હિલ એટલે કે જે કીડીઓનો રહેવાનો જે રાફડો કે દર હોય ત્યાં સુધી એ લોકો લઈ જવા લાગે છે. ધીસ વોઝ ઓર્ડસ વર્ક ફોર ધેમ કે આ જે કામ છે એ ઓર્ડસ એટલે કે હાર્ડ વર્ક, કેમ કે એ એકદમ કઠિન કામ હતું. એ ધ સાઇડ્સ ઓફ ધ પીટ્સ વર સ્ટીપ કે એ જે સ્ટીપ પીટ છે એટલે કે જે ખાડો છે એકદમ સીધો હતો એમ. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ ધે લોટ્સ ધે વેર કેરિંગ વર વેરી હેવી કે વિચારવા જેવું હતું કે એ ખાડો પણ એકદમ સીધો હતો અને જે લોટ છે એટલે કે જે વજન ઉપાડીને લઈ જાય છે, કેરિંગ એટલે કે લઈ જાય છે, એ વેરી હેવી કે એમના કદ અને એના વજન કરતાં એ જે પોતે ખેંચીને લઈ જાય છે ફૂડ માટે એ વજન વધારે હતો. ઇટ વોઝ એઝ ઇફ એ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ એ વેઇટ ઓફ 200 pounds ઇચ એન્ડ ક્લાઇમ્બિંગ એ ક્લિફ એટ ધ સેમ ટાઈમ્સ કે એવું લાગતું હતું કે દરેક માણસ 200 pounds વજન ઉચકીને એ ક્લાઇમ્બિંગ એ ક્લિફ એટલે ક્લિફ એટલે કે ટેકરી એમ, કે ટેકરી પર ચડી રહ્યા હોય એક જ ટાઈમે, એવું લાગતું હતું. ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે વાઇલ સમ વર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ The other went in front and cleared away any shants or a small stones that obstructs the way. એટલે કે કેટલીક કીડીઓ ઇમિડિયેટલી એટલે કે તરત જ એમ ઓર્ગેનાઇઝ ધ વર્ક કે જે કામ કરતા હતા એનું, ઇન ધીસ વે વાઇલ સમ વર કેરિંગ અપ કે કેટલીક કીડીઓ છે એ જે વજન છે કે જે બીટ્સ
ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે જે જીવડાનો જે કણ છે એટલે કે જે વજન લઈ જાય છે ફૂડ માટે એ કેટલીક કીડીઓ ખેંચીને લઈ જઈ રહી હતી. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની શેન્સ ઓર સ્મોલ સ્ટોન્સ. ત્યારે બીજી કીડીઓ શું કરે છે કે જે રેતી અને નાના પથ્થરો હોય છે એને એ લોકો હટાવવા માટેનું કામ કરે છે કે જે ઓબસ્ટ્રક્ટ ધ વે એટલે કે નડતર રૂપ જે રસ્તાની અંદર નડતર રૂપ જે રેતી હોય પથ્થર હોય એ રસ્તો ક્લિયર કરવાનું કામ કરે છે. કે કેટલીક કીડીઓ એ જે વજન છે એ જે કણ છે એને ઉંચકીને લઈ જવાનું કામ કરે છે અને કેટલીક કીડીઓ શું કરે છે કે જે રસ્તામાં જે પથ્થર છે કે નાના કણો પડેલા છે કે રેતી પડેલી છે એને સાફ કરવાનું એટલે કે રસ્તો સીધો કરવાનું સરળ કરવાનું કામ કરતી જાય છે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ્સ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ અને કેટલાક પોઈન્ટ્સ એટલે કે જે પીટ છે એકદમ સીધો હોય છે એટલે લઈ જવાનું એ જે કણ છે એને લઈ જવાનું ટફ પડે છે એટલે એમાં શું થાય છે કે વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ કે કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં પગે ચાલીને જઈ શકાય એવું નહોતું એટલે કે એવી જગ્યાએથી જ્યારે જતા હતા ત્યારે ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ ઇન અ સચ એ વે એટલે કે કેટલીક કીડીઓ એ રીતના પોઝિશન લઈ લે છે એટલે કે એવી એ લોકો ગોઠવાઈ જાય છે એમ પોતાની જાતને ગોઠવી નાખે છે અને રસ્તો બનાવે છે દેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોર્ડ્સ કુડ એઝીલી ક્લાઇમ્સ ઓવર ધેમ કે જે કણ લઈ જાય છે કીડીઓ એ કણ ઇઝીલી એટલે કે એકદમ સરળતાથી તેમના પરથી પસાર થઈને લઈ જઈ શકે એ રીતના લોકો ગોઠવાઈને એટલે કે રસ્તો બનાવી નાખે છે એટલે કે એ રીતના લઈ જાય છે. એટલે કે આ પેરેગ્રાફની અંદર આપણે શું જોયું કે જે વૈજ્ઞાનિક છે એણે જે સ્ટડી કર્યું છે એ છે તો એની અંદર શું જોયું એણે કે કેટલીક કીડીઓ ખાડામાં જોઈ છે એ ઊંડા ખાડામાં જોઈ છે અને એણે કેટલીક એ લોકોએ શું કર્યું છે કેટલીક ફ્લાઇઝ છે અને ઇન્સેક્ટ્સને મારી નાખે છે અને એ પછી શું કરે છે લોકો બીટ્સ બનાવી નાખે છે એટલે કે નાના કણો કરી નાખે છે અને એને ખેંચીને લઈ જવાનું કામ કરે છે એ ખાડામાંથી. એ લોકો એના જે એન્ટી હિલ છે એટલે કે જે દર છે કીડીનો રહેવાના દર સુધી એ લોકો ખેંચીને લઈ જાય છે એટલે એની અંદર એ શું જોઈ છે કે જે કેટલીક કીડીઓ એ જે કણ છે એને ખેંચીને લઈ જાય છે તે ટાઈમે કે બીજી કીડીઓ રસ્તો સાફ કરે છે અને જ્યાં રસ્તો નથી બનતો ત્યાં એ પોતે રસ્તો બનાવવાનો પ્રયત્ન કરે છે એ આપણે આ જે પેરેગ્રાફ છે એની અંદર જોયું. આગળ જોઈએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાવેવર દેર વોઝ એ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ કે નિયર ધ ટોપ ઓફ ધ પીટ એટલે કે જે ખાડો હતો એ ખાડાની ટોપ એટલે કે જે મથાળું કે ઉપરના ભાગ પર હાવ એવર ધેર વોઝ એ સ્મોલ પાર્ટ કે ત્યાં એક એવો કે નાનો ભાગ હતો થોડોક ભાગ એ જગ્યાએ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ એટલે કે એ જે રસ્તો હતો કે જે ભાગ હતો એકદમ સીધો સ્ટીપ એટલે સીધો અને સ્મૂથ એટલે કે લપસણો હતો. હિયર દેર વેર નો ફૂટ હોલ્ડ્સ કે એ જે રસ્તો હતો એ એકદમ સીધો હતો અને લપસણો હતો એટલે એ લોકો ચઢી શકતા હતા નહીં. હિયર દેર વેઝ નો ફૂટ હોલ્ડ્સ કે પગ રાખી શકાય એવી ત્યાં જગ્યા હતી નહીં. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ કે એ કીડીઓ છે એ આ પોઈન્ટ્સ કે આ જગ્યા સુધી તો પહોંચી જાય છે એન્ડ દેટ યર પ્રોગ્રેસ સ્ટોપ પણ એ અહીં એની જે પ્રગતિ છે એ થોભી જાય છે એટલે કે અટકી જાય છે અહીં એ લોકો આગળ જઈ શકતા નથી. ઇટ સીમ્સ દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફિટેડ કે એવું લાગતું હતું કે આ બધું આટલી બધી પ્રક્રિયા કે આટલો બધો પ્રયત્ન કર્યા પછી એ લોકો ડિફિટેડ એટલે કે નિષ્ફળતા કે હારી ગયા હોય એવું લાગતું હતું. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ અને એમાં કે એમાં કેટલીક કીડીઓ હતી એ જે ક્લાઇમ્બિંગ એટલે કે ચડવા માટેનો પ્રયત્ન કરતી હતી કે જે સીધો લપસણો ભાગ હતો એ ભાગને ચડીને આગળ જવા માટે પ્રયત્ન કરવા લાગી હતી. ઓનલી વન રીચ ધ ટોપ માત્ર ને માત્ર એક કીડી હતી એક એન્ટ છે
એ ટોપ સુધી, એટલે કે જે ઉપરના ભાગ સુધી પહોંચી જાય છે. ધી સ્વાન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટી હિલ. એ શું કરે છે કે ઇમિડિયેટલી મેટ, એટલે કે તરત જ મળે છે કોને, નંબર ઓફ એન્ટ્સ કે ઘણી બધી કીડીઓને, જે ફ્રોમ ધ એન્ટી હિલ કે જે કીડીઓના જે દરમાં કે એ લોકોના રાફડામાં જે બીજી કીડીઓ હતી એને એ જઈને તરત મળે છે. ટુ હોમ ઇટ કન્વે એ મેસેજ, કે તરત જ એ સંદેશ કન્વે એટલે કે પહોંચાડી દે છે, કે સમાચાર છે એને તરત જ પહોંચાડી આપે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ્સ હેપન, અને હવે આશ્ચર્ય પ્રમાણે ને એવું થયું હતું. ધ એન્ટ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પિટ્સ બેકવર્ડ. હવે જે ઉપર કીડીઓ છે કે જે એન્ટી હિલમાંથી કે જે રાફડામાંથી કીડીઓ નીકળી હતી, એ ઉપરથી નીચે સુધી કે બેકવર્ડ એટલે કે નીચે, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે કે નીચેની તરફ આવવાનું શરૂઆત કરે છે. ઇચ હોલ્ડિંગ ધ ટેઇલ એન્ડ ઓફ અનધર એન્ડ્સ ઇન ફ્રન્ટ, કે એક બીજી કીડીઓ છે એ એકબીજાની પૂંઠ પકડીને એમ એ નીચેની તરફ ઉતરવા લાગે છે. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ, અને એ રીતના કે એક કીડીઓની એક સાંકળ રચાઈ જાય છે એમ, કે એકબીજાને ટચ કરીને કે એકબીજીને પકડીને કે જે એન્ટી હિલ છે કે જે રાફડો છે ત્યાંથી એ જે પીટ પાસે કે જે લપસણો રસ્તો છે કે જ્યાં કીડીઓ જે કણ લઈને ઊભી છે એ સાઈડે એ લોકો નીચે ઉતરવા લાગે છે અને સાંકળ રચી નાખે છે, એટલે ચેઇન બનાવી નાખે છે. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ, એ ધીમે ધીમે એ જે લપસણો રસ્તો હોય છે કે એ એ રસ્તા એ ધીમે ધીમે ઉતરે છે એમ. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધિયર લોર્ડ્સ, અને એ લોકો ક્યાં સુધી પહોંચી જાય છે કે જે કણ લઈને ઊભેલી હોય છે, જે લોર્ડ લઈને ઊભેલી હોય છે કીડીઓ, એ સુધી એ ચેઇન બનાવીને પહોંચે છે ઉપરથી નીચેની તરફ. અને પછી ધે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને એવી રીતના એ લોકો એ જે રસ્તો બનાવે છે અને સરળતાથી એ જે કીડીઓ પરથી એ લોર્ડ્સ લઈને એ લોકો નીકળી જાય છે, એટલે એ રીતના પસાર થાય છે. આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણે શું જોયું, સેકન્ડ પેરેગ્રાફમાં કે રસ્તો છે એકદમ સ્મૂથ અને સ્ટીપ છે, એથી શું કરે છે કે એમાંથી જેટલી કીડીઓ છે એ ઉપર ચડવા માટેનો પ્રયત્ન કરે છે અને બીજી એન્ટી હિલમાંથી બીજી કીડીઓને બોલાવી લાવે છે અને ચેન બનાવે છે, સાંકળ બનાવે છે કીડીઓની, ને એ સાંકળથી એ જે લોર્ડ છે એને ઉપર લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે, એ આપણે આની અંદર જોયું. આગળ જોઈએ. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીઝ બાય મેની, કે આ જે વર્તન છે કીડીઓનું એ જોઈને, એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ કે જે કીડીઓનું જે વર્તન છે એના અભ્યાસ કરીએ છીએ, કે કીડીઓનું જે કૌશલ્ય છે કે જે આવડત છે એ જે વર્તન કરે છે એ જોઈને, હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીઝ બાય મેની, કે ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા કે એના વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે કે ધ્યાનમાં લેવામાં આવેલું છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ્સ લાઈફ, કે સાયન્સ છે, વિજ્ઞાન છે, એના દ્વારા કે ડિસ્કવર્ડ એટલે કે શોધી કાઢ્યું છે. શું તો સમ થિંગ્સ અબાઉટ એન્ટ્સ લાઈફ, કે કેટલીક બાબતો એવી છે કે જે કીડીઓ વિશે કે કીડીઓના જીવન વિશે એ શોધવામાં આવ્યું છે. વિચ સીમ્સ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, કે સાયન્સ દ્વારા એ ડિસ્કવર થયેલું છે કે એ જે ટીની ક્રિએચર એટલે કે નાનું અમથું જે સજીવ છે કે જીવ છે, એ જે એની ઇન્ટેલિજન્સ છે એટલે કે જેની બુદ્ધિશક્તિ છે કે સમજ શક્તિ છે, એ માણસની ઇન્ટેલિજન્સ છે કે માણસનું જે માનવની બુદ્ધિશક્તિ સમજ શક્તિ છે એની એકદમ નજીક છે એમ એવું શોધેલું છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડ ટુ ધીસ વ્યૂ, કે કેટલાક વૈજ્ઞાનિક લોકો એવું માને છે એમ કે હ્યુમન ઇન્ટેલિજન્સની નજીક છે એમ, કે જે એન્ટ્સનું ઇન્ટેલિજન્સ છે એ, પણ બધા સાયન્ટિસ્ટ છે એ કન્સિડ ટુ ધીસ વ્યૂ, કે બધા સાયન્ટિસ્ટ લોકો એક્સેપ્ટ નથી કરતા, કન્સિડ એટલે કે સ્વીકારવું એમ,
એક્સેપ્ટ કરવું, સિમિલર વર્ડ, કે એ બધા સાયન્ટિસ્ટ લોકો એ એક્સેપ્ટ કરતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ આપણે આજે ફેક્ટ છે એટલે કે કેટલીક હકીકતો છે એ વિશે જોઈને કે ધ્યાનમાં રાખીને આપણે પોતાનો ઓપિનિયન એટલે કે પોતાનો વ્યૂ, અભિપ્રાય આપણે ઘડી શકીએ છીએ. જોઈએ ફેક્ટ વિશે, જોઈએ કે કીડીઓનું કૌશલ્ય શું છે, કે એમની આવડત શું છે, એ ફેક્ટ વિશે જોઈએ. ધીસ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ, કે કેટલીક કીડીઓ એવી છે કે ખેતી પણ કરે છે, ફાર્મિંગ કરે છે. એ કઈ રીતના? યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર અ હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બીઈંગ એ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક એ ફાર્મિંગ. કે આપણે જોઈએ કે હિસ્ટરી પ્રમાણે જોઈએ છે તો માણસ છે એ પહેલાં શિકાર કરીને ખાતો હતો, કે આદિમાનવ છે એ જંગલમાં ભટકતો હતો, શિકાર કરીને ખાતો હતો. એ પછી એણે શિકાર કરવાનું સ્ટોપ કર્યું અને પછી ધીમે ધીમે ખેતી કરીને ખાતો થયો, એ વસ્તુ જોઈએ છે. એ જ રીતના સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ આફ્રિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધીયર સ્મોલ વે. એટલે એવી જ રીતના કે જે રીતના માણસ છે કે હન્ટિંગ કરીને ખાવાનું સ્ટોપ કરીને એ ફાર્મિંગ કર્યું, એ જ રીતના અમ્બ્રેલા એન્ટ, એન્ટનું નામ છે એમ, અમ્બ્રેલા એન્ટ જે સાઉથ આફ્રિકાની એન્ટ છે, કીડી છે, એના વિશે દર્શાવેલું છે કે એણે પણ આવું જ નાનું અમથું, નાના પાયે પગલું ભર્યું છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ બીકોઝ, એ લોકો અમ્બ્રેલા એન્ટ નામે ઓળખાય છે કારણ કે દે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધીયર હેડ્સ લાઈક અમ્બ્રેલા. એ લોકો ઘણી વાર, વારંવાર એમ કે કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ, લીફ એટલે પાંદડું, કે જે પાંદડું, મોટું પાંદડું હોય છે એ લોકો વારંવાર લઈ જતી દેખાય છે. ઓવર ધીયર હેડ્સ લાઈક અમ્બ્રેલા એટલે કે માથા પર લઈ જાય છે, એમના માથા પર એ મૂકીને લોકો સરકાવીને લઈ જાય છે એ પાંદડાને, ને એ અમ્બ્રેલા જેવું દેખાય, છત્રી જેવું દેખાય છે એમ, એટલે એનું નામ જ અમ્બ્રેલા એન્ટ પાડ્યું છે. ધ ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધીયર નેસ્ટ, અને એ જે પાંદડાનો ટુકડો છે એ એમનો જે દર હોય છે, એમનું જે ઘર હોય છે ત્યાં સુધી લઈ જાય છે. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી, અને એ જે પાંદડું છે એ ત્યાં એ લોકો ચ્યુ કરે છે, એટલે કે કરડીને ખાય છે, ચાવીને ખાય છે વ્યવસ્થિત રીતે. આફ્ટર વર્ડ ધે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, અને એ પછી કે જે બાકી રહી ગયેલું જે પાંદડું હોય છે એનું એ લોકો શું કરે છે, બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, એટલે કે જે બાકી કડી ખાધેલું પાંદડું હોય છે એનું બેડ્સ, એટલે કે ક્યારી બનાવે છે, ખેતર બનાવે છે એમ એ પાંદડાનું. ઓન ધીસ બેડ્સ ગ્રો એ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, અને એ જે પાંદડું કડીને ખાય છે ને એને પછી ક્યારી બનાવે છે, એમાંથી ધીમે ધીમે શું થાય છે કે એક પ્રકારનું ફંગસ એટલે કે જે ફૂગ છે એ બાજે છે, અને એ ફૂગ છે એ કીડીઓનો ખોરાક બને છે, એ કીડીઓનો ખેતી કરે છે એમ, કે એ પાક છે, ક્રોપ છે એમ એમનો. એટલે આપણે આ જે પેરેગ્રાફ છે એની અંદર શું જોયું, કે માણસ જેમ ફાર્મિંગ કરે છે કે હન્ટિંગ કરીને ખાવાનું બંધ કરીને ફાર્મિંગ કરવાનું કામ કર્યું છે, એ રીતના એન્ટ્સ લોકોએ પણ સ્ટાર્ટ કર્યું છે. પણ કહીએ કે જે સાઉથ આફ્રિકાની જે અમ્બ્રેલા એન્ટ છે એ ફાર્મિંગ કરે છે, તો કઈ રીતના, જે લીફ છે એના હેડ પર મૂકીને લઈ જાય છે એના કારણે અમ્બ્રેલા એન્ટ તરીકે ઓળખાય છે, અને પછી કે જે પાંદડું છે એને ખાય છે, અને જે બાકી રહેલું જે પાંદડું છે એનું શું કરે છે, એ લોકો બેટ્સ બનાવે છે, ખેતર બનાવે છે, અને ખેતરમાં એ લોકો મીન્સ કે ખેતી કરે છે, અને એમાં જે ફૂગ જામે છે એ લોકો ખાય છે, એ રીતના એનો ખેતીનો એ જે ક્રોપ બની જાય છે. આગળ જોઈએ, દેન દેર આર એન્ટ્સ દેટ ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ. હવે બીજા પ્રકારની કીડીઓ વિશે જોઈશું, તો એમાં એવી પ્રકારની પણ કીડીઓ છે એમ, કે જે કાઉસ એટલે કે ગાયો ઉછેરે છે એમ, એન્ડ મિલ્ક ધેમ એટલે કે ગાયો ઉછેરે છે અને દોહે છે એમ.
એવા પ્રકારની પણ કીડીઓ છે. વોટ વી હેવ અ કોલ્ડ કાવ આર એ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એટલે કે જે લીલા પ્રકારની જે માખી છે, ગ્રીન ફ્લાય એટલે કે લીલા પ્રકારની માખી છે, એને જ કાવ એટલે કે ગાય તરીકે ઓળખવામાં આવે છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. એ મોટાભાગે જે ગ્રીન ફ્લાય છે એ આપણને ક્યાં જોવા મળશે, કે રોઝ હોય એટલે કે ગુલાબ હોય છે એ ગુલાબના પાંદડા પર, અને જે બીન્સ લીવ્સ એટલે કે જે કઠોળના પાંદડાઓ હોય એવા પાંદડાઓ પર આ માખી જોવા મળે છે, જે ગ્રીન ફ્લાય છે તે. દે ગીવ આઉટ એ સ્વીટ, અને એ જે ગ્રીન ફ્લાય છે એમાંથી એક મીઠું પ્રવાહી બહાર આવે છે, કે મીઠું પ્રવાહી છોડતી હોય છે. હની લાઇક લિક્વિડ એટલે કે મધ જેવું પ્રવાહી છોડે છે, અને એના કારણે વિચ ધ એન્ટ્સ રેલિશ લોટ, અને એ જે લિક્વિડ છે કે ગ્રીન ફ્લાયમાંથી જે સ્વીટ લિક્વિડ નીકળે છે એ જે એન્ટ છે એને બહુ ગમતું હોય છે, કે રેલિશ એટલે કે લહેજો તૂઠાવું એમ, કે ગમતું હોય છે. સો ધ એન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાયસ ટુ ધીયર નેસ્ટ, એથી જ કે એ જે લીલી માખી હોય છે એને જે એન્ટ્સ છે કે જે કીડીઓ છે એ પોતાના દરમાં એટલે કે ઘરમાં રાખે છે. એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં જે દર પાસે રાખે છે એમની સાથે રાખે છે એમ. દે ફીડ ધેમ એટલે કે એ જે એમની પોતાની સાથે રાખે છે અને એમને ખોરાક આપે છે. પ્રોટેક્ટ ધેમ ધીયર એનિમીસ, અને એના જે દુશ્મન ગ્રીન ફ્લાયના જે એનિમીસ છે કે દુશ્મનો છે એમનાથી પણ આ કીડીઓ રક્ષણ આપતી હોય છે. એન્ડ ધે મિલ્ક ધેમ પ્રેસિંગ ધીયર સાઇડ્સ જેન્ટલી એન્ડ મિલ્ક ધેમ ગીવ આઉટ ધીયર હની, એટલે એ જે ગ્રીન ફ્લાય છે એને સાઇડ પરથી કે ધીયર સાઇડ્સ એટલે કે સાઇડ પરથી પ્રેસિંગ કરે છે એટલે કે દબાવે છે, અને દબાવીને ધીમેથી દબાવીને એ લોકો એ જે સ્વીટ જે લિક્વિડ છે કે જે મિલ્ક કહેવામાં આવે છે એ લોકો ધીમેથી એ પ્રેસ કરીને કાઢે છે અને એ લોકો આરોગે છે. આગળ જોઈએ. એન્ટ્સ આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધીયર શીક એન્ડ બરી ધીયર ડેડ, કે બીજી હકીકત જોઈએ. આગળની હકીકતમાં આપણે શું જોયું કે જે એન્ટ્સ છે, કેટલીક એન્ટ્સ કાવ પાળે છે એટલે કે ગાય પાળે છે, ગાય તરીકે શું હોય છે, ગ્રીન ફ્લાય, અને એમાંથી એ લોકો મિલ્ક મેળવે છે. હવે આગળ જોઈએ કે જે એન્ટ છે, કે કેટલીક એન્ટ એવી હોય છે કે જાણવા મુજબ કે કીડીઓ છે એ પ્લે ગેમ એટલે કે રમતો પણ રમતી હોય છે. નર્સ ધીયર સિક કે જે બીમાર હોય, સિક એટલે બીમાર એમ, કે એની સારવાર પણ કરતા હોય છે. એન્ડ બરી, બરી એટલે કે દફનાવવું એમ, બરિયલ કરે એવું કહીએ છે ને, એ દફનાવવું. ધીયર ડેડ્સ કે મૃત્યુ પામેલું હોય ને એને એ લોકો દાટે પણ છે. દે સી દેટ ઈચ ઓન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ અ શેર ઓફ ધ વર્ક, અને એની આ જે કીડીઓ છે એના ઘરમાં કે જે દરમાં રહે છે એ દરેક બાબતનું ધ્યાન રાખે છે એમ, કે શેર ઓફ ધિયર વર્ક કે પોતાનું કામ છે વેચી લે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ, કે એમાં કોઈ કામ વગરનું રહેતું નથી એમ, કે દરેકને ભાગે કામ આવે જ છે, કે દરેક કોઈ ઇન્ડોલન્ટ એટલે કે નકામું એમ, કે કોઈ નકામું બેસી રહેતું નથી, કે કોઈને અલાઉ કરવામાં આવતું નથી, એટલે કે દરેકના ભાગે કંઈ ને કંઈ કામ આવી જાય છે. ઓલ ધીસ સજેસ્ટ દેટ એન્ટ્સ હેવ એ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, કે આના પરથી આપણે જોઈ શકીએ કે કીડી જેવું જે ટેની ક્રિએચર છે એની અંદર પણ કે હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, કે એ સૂચવે છે એમ કે સામાજિક સૂઝ, સોશિયલ સેન્સ એટલે કે સામાજિક સૂઝ, કે સામાજિક વ્યવહાર કરે છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ એટલે કે જે શાસન પદ્ધતિ કહીએ, કે સુવિકસિત શાસન પદ્ધતિમાં એ લોકો જીવે છે, એટલે કે એ વ્યવસ્થિત એની જે ડેલી રૂટીન છે તેમજ એની જે એક્ટિવિટી છે એ એકદમ એ લોકો વ્યવસ્થિત કરતા હોય છે. આગળ જોઈએ. There are ants that keep other ants as slave, કે કેટલીક કીડીઓ એવી છે કે જે સ્લેવ્સ એટલે કે ગુલામો એમ, કે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે એવા પ્રકારની પણ કીડીઓ હોય છે.
ઓન સચ ટાઈપ્સ ઇઝ પાવરફુલ રેડ એન્ટ, કે આવા પ્રકારની જે કીડીઓ છે કે જે ગુલામ રાખે છે એવા પ્રકારની કીડીઓ કઈ છે? તો રેડ એન્ટ છે, એટલે કે લાલ કીડીઓ છે એ એવી રીતે કે કીડીઓને સ્લેવ એટલે કે ગુલામ રાખે છે લાલ કીડીઓ. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, આ જે રેડ એન્ટ છે કે જે સ્લેવ્સ રાખે છે એટલે કે ગુલામો રાખે છે એ કીડીઓ ક્યાં જોવા મળે છે? તો યુરોપમાં. ધીયર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ્સ, અને એ જે સ્લેવ્સ એટલે કે જે ગુલામો તરીકે રાખે છે એ કઈ કીડીઓને રાખે છે? બ્લેક એન્ટ એટલે કે જે કાળી કીડીઓ છે એને લોકો ગુલામ બનાવીને રાખે છે. રેડ કીડીઓ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, કે જે રેડ કીડી છે એના કરતાં નાના કદમાં હોય છે આ કાળી કીડીઓ. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, અને જ્યારે લાલ કીડીઓ છે એને ગુલામોની જરૂર પડે છે ત્યારે ધે એમ્બ્યુસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ, એ લોકો શું કરે છે? એમ્બ્યુસ આક્રમણ કરે છે, અટેક કરે છે, સિમિલર વર્ડ. કે જે બ્લેક એન્ટ્સ છે કે કાળી કીડીઓનો જે દર હોય, એન્ટી હિલ હોય છે કે જે રાફડો હોય છે, જે દર હોય ત્યાં એ લોકો આક્રમણ કરે છે, એ દર પર આક્રમણ કરે છે કાળી કીડીઓના. અબડક્ટ સમ ઓફ ધિયર એગ્સ, અને એમાંથી જે કેટલાક કાળી કીડીઓના જે ઈંડા હોય છે એ લોકો ઉપાડી જાય છે. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ, અને એ જે કાળી કીડીઓના જે ઈંડા છે એ લોકો ઉપાડી લઈ જાય છે અને એ પોતાના રાફડામાં એ લોકો સેવે છે. હેચિંગ કરવું એટલે સેવવું, એમ એ ઈંડાને સેવવાનું કામ એ લાલ કીડીઓના દરમાં થતા હોય છે. ધ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ, અને એ જે ઈંડામાંથી જે નાની જે કીડીઓ બહાર નીકળે છે એ લોકોને એ લોકો ગુલામ તરીકે ટ્રીટ કરે છે, કે એ રીતના એ લોકો મોટા કરે છે. ફ્રોમ ધીયર બર્થ દે આર ટોટ ટુ ઓબે, અને જે નાનપણથી કે જન્મથી જે લોકોને આજ્ઞા ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવાનું એ લોકો શીખવાડે છે, કે ગુલામ બનીને રહેવાનું શીખવાડે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રગ્જરી, દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધીયર માસ્ટર ઓન ધીયર બેક્સ, અને એ લોકોને એવી રીતના ફરજ પાડવામાં આવે છે કે એવું કામ કરવા માટેનું એ લોકોને ફરજ પાડે છે કે દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધીયર માસ્ટર્સ ઓન ધીયર બેક્સ. બેક્સ એટલે કે પીઠ પર, એમ કે પોતાનો જે માસ્ટર હોય એટલે કે જે રેડ કીડીઓ છે એ પોતાના સ્વામીને લોકો એ પીઠ પર બેસાડીને પણ લઈ જવાનું કામ કરતી હોય છે, એટલે કે એવી રીતના ગુલામગીરી કરાવે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કે માણસની જેમ કેટલું અદ્ભુત આશ્ચર્ય પ્રમાણે એવી આ હકીકત છે. એટલે કે આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણે શું જોયું? કે જે યુરોપની રેડ કીડી છે કે રેડ એન્ટ છે એ બ્લેક એન્ટને શું કરે છે? સ્લેવ્સ તરીકે એટલે કે ગુલામ બનાવીને રાખે છે, અને જે ગુલામ બનાવે છે એ બ્લેક કીડી એ રેડ કીડી કરતાં સાઇઝમાં નાની હોય છે. અને એ લોકો ગુલામ કઈ રીતના બનાવે છે? તો જ્યારે એ લોકોને ગુલામની જરૂર પડે છે ત્યારે એ લોકો કાળી કીડીના દર પર આક્રમણ કરે છે. એ આક્રમણ કરે છે ને ત્યાંથી એ લોકો ઈંડા ઉપાડીને લઈ જાય છે કાળી કીડીના, ને એ કાળી કીડીના જે ઈંડા છે એ રેડ કીડીના દરમાં હેચિંગ થાય છે, એટલે કે સેવવામાં આવે છે. ને એ જે સેવીને જે બહાર નીકળે છે, જે જન્મથી જ એને કે ગુલામગીરી કરવાનું એને ફરજ પાડવામાં આવે છે, ને ગુલામગીરીથી પછી શું કરે છે લોકો? કે એમનું જે માસ્ટર હોય કે સ્વામી હોય કે રેડ કીડીઓ છે એ કાળી કીડીને ગુલામ તરીકે રાખે છે. અને જે રીતના આપણે ભારનું વહન કરાવીએ છીએ કે ઊંટ છે, ગધેડો છે, ઘોડો છે, એના પર જેમ માણસ સવાર થઈને જાય છે એ રીતના આ રેડ કીડી છે એ બ્લેક કીડી પર સવાર થઈને જતી હોય છે. આગળ જોઈએ. The most ferocious kind of ants are the driver ants of Africa. હવે બીજી કીડી વિશે જોઈએ કે આફ્રિકાની એક ફેરોશિયસ એટલે કે હિંસક એક એન્ટ છે એના વિશે જોઈશું. કે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા, કે એ કીડી છે આફ્રિકાની, એ એન્ટનું નામ ડ્રાઈવર એન્ટ રાખવામાં આવેલું છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ, કે એક જ જગ્યાએ રહેતી નથી, કે એનું કોઈ ઘર, ચોક્કસ ઘર નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, એ હંમેશા મુસાફરી જ કર્યા કરે છે, આમ તેમ જ ફરતા હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, અને આ જે ડ્રાઈવર કીડી છે એ ટોટલી અંધ હોય છે. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ, પણ એ લોકો જ્યારે જાય છે
એ લાંબી કતારમાં એમ લાઇનમાં ચાલીને જતી હોય છે. મેની મિલિયન્સ અલોંગ, કે ઘણી લાંબી કતાર હોય, કે હજારો ગણી લાંબી હોય છે. એન્ડ ધેટ યુઅર એનિમલ્સ ધેટ હેપન્સ ટુ બી ઇન ધીયર પાથ, કે એ હજારો ગણી શક્તિશાળી પણ હોય છે, અને એ કોઈ પણ એનિમલ્સ છે એટલે કે કોઈ પણ પ્રાણી જો એના રસ્તામાં આવે તો ડિવોર એટલે કે એને ભરખી જાય છે અને ખાઈ જતી હોય છે, એટલી શક્તિશાળી હોય છે. ઇવન લાર્જ એનિમલ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લિવ ઇન ફિયર ઓફ ધેમ, કે આ જે ડ્રાઈવર એન્ટ છે એનાથી, કે ટાઈગર છે કે વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ આ કીડીથી ડરતા હોય છે, કેટલી એ પાવરફુલ હોય છે એમ, કે રસ્તામાં જે કોઈ પણ પ્રાણી હોય આવતું હોય એને ભરખી જાય છે. ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વોલોઈંગ હિઝ ડિનર, પાયથન એટલે કે જે અજગર જેવો અજગર છે, કે એ પણ જો કદાચ સ્વોલોઈંગ હિઝ ડિનર એટલે કે કોઈ પણ પ્રાણી હોય કે એનો જે ખોરાક છે એ લીધો હોય અને પછી એ ચાલીને જતો હોય એટલે કે સરકીને જતો હોય ને, હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધીસ માર્ચિંગ લાઇન, અને જો કદાચ એ અજગર જેવો અજગર પણ જો આ કીડીઓ જે માર્ચિંગ કરીને કે કતારમાં જતી હોય એ લાઇનમાં ભટકાઈ ગયો હોય ત્યારે, દેન ધીસ ક્રિએચર ઇટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક, કે એ જે અજગર જેવા અજગરને પણ એ લોકો ખાઈ જાય છે, અને જે અજગરના પેટમાં જે ડિનર બનેલું હોય કે જે પ્રાણી હોય એને પણ એ લોકો ભરખી જતી હોય છે, એટલે કે એટલી પાવરફુલ હોય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ, કે આફ્રિકાના જે ગામના લોકો છે એ લોકો પણ આ વાર્તા કહે છે, કે આ વાતો કરે છે અબાઉટ બેબીઝ, કે એ લોકો પોતાના બાળકો વિશે કહે છે, હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કે આ જે ડ્રાઈવર એન્ટ્સ છે એના દ્વારા એમના બાળકો પણ ખવાઈ જતા હોય છે, એવી વાતો કરે છે. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, કદાચ આ વાતો છે એ કદાચ સાચી પણ હોઈ શકે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર એ હાઉસ, અને આર્મી ઓફ એ ડ્રાઈવર એટલે કે જે ડ્રાઈવર કીડી છે એનો જે સેનાપતિ કે એક મેન જે નેતા હોય એ જો કદાચ કોઈના ઘરમાં એન્ટર થઈ જાય કે ઘૂસી જાય ત્યારે, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ, કે એ ગામના લોકો કે ઘરના લોકો શું કરે છે, ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ, કે જંગલમાં નાસી જતા હોય છે કે ચાલ્યા જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, અને કીડીઓ જ્યાં સુધી ના જાય ત્યાંથી ત્યાં સુધી એ લોકો જંગલમાં જ રહે છે. વેન ધ પીપલ કમ બેક, અને જ્યારે એ ચાલી જાય છે ત્યારે લોકો પાછા એ પોતાના ઘરે આવે છે ત્યારે, ધ ફાઇન્ડ દેટ એવરી ઇન્સેક્ટ્સ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે, કે એ ઘરમાં જે કરોળિયો સ્પાઈડર એટલે કે કરોળિયો હોય અથવા તો બીજું કોઈ ઇન્સેક્ટ કે જંતુ હોય કે જીવડું હોય એ પણ સાફ થઈ ગયેલું હોય છે, એટલે કે ટોટલી સાફ થઈ જાય છે, એ રીતના જોવા મળે છે. એટલે કે આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણે શું જોયું, આફ્રિકાની જે ડ્રાઈવર એન્ટ છે એના વિશે, કે એટલી બધી કેપેબલ છે, કેટલી બધી પાવરફુલ છે, સ્ટ્રોંગ છે, કે ટાઈગરને એલિફન્ટ કે પાયથન જેવા એને પણ એ ભરખી જતી હોય છે, એટલે કે જે માણસના જે નાના બેબી હોય એને પણ એ ખાઈ જાય છે, એટલે કે એવી એ બ્લાઇન્ડ ફ્લાય એન્ટ છે પણ એની પાસે એટલી શક્તિ છે, એ હકીકત દર્શાવેલી છે એ આપણે જોયું.